नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। आज आपका लेक्चर नंबर 9 ની અંદર અળસિયાના અંતસ્થ વિદ્યાની ચર્ચા કરવાનું છે, બરાબર। તો છેલ્લા લેક્ચર ની અંદર પણ આપણે અંતસ્થ વિદ્યાની ચર્ચા કરતા હતા, તો કે અળસિયું છે, વંદો છે, ડેલકો છે, એની બે વિદ્યાઓનો અભ્યાસ આપણે કરવાનો છે, એક એની બાહ્યકર વિદ્યા અને એક એની અંતસ્થ વિદ્યા। તો અળસિયાની બાહ્યકર વિદ્યાની ચર્ચા પૂરી કરી ગયા। અંતસ્થ વિદ્યાની ચર્ચા કરવા માટે તો કે અળસિયાને જો ખોલીને જોઈએ तो अड़सियाना आंतरिक केटलाक भागो आपणने जोवा मळे छे, एनो अभ्यास करो एटले अड़सियानी अंतस्थ विद्यानो अभ्यास। तो के अड़सियानी अंतस्थ विद्यामां अड़सियानुं पाचन तंत्रनो समावेश थाय, अड़सियानुं परिवहन तंत्रनो समावेश थाय, अड़सियानुं श्वसन तंत्रनो समावेश थाय, उत्सर्जन तंत्रनो समावेश थाय, चेतातंत्रनो समावेश थाय अने प्रजनन तंत्रनो समावेश थाय। आनी अंदर जे आपणे दबाण उत्पन्न, एटले आ वाले कुल अहींयाथी रुधिरनुं आगमन,
तो જોઈ ખબર પડી આમાં રુધિરનું વહન કેટલી દિશામાં થયું એક દિશામાં આમાં રુધિરનું વહન બે દિશામાં થાય જો આમાં આમાં વહન થાય આયા ભી આમ રુધિર આવતું નથી કેમ કે આ વાલ છે બંધ છે આ વાલ પણ બંધ છે તો બેસતું તો કે અહીંયા કેશિકાઓ કેવી છે બંધ અહીંયા કેશિકા કેવી ખુલી એટલે રુધિરનું વહન છે ને બે દિશામાં આમાં થશે જે આમાં કેવું થાય એક દિશામાં જે પ્રાણીની અંદર બંધ પ્રકારનું આ પ્રકારનું રુધિર પરિવહન જોવા મળે એવા પ્રાણીમાં રુધિરનું દબાણ વધારે હોય અને રુધિર પરિવહન તંત્ર છે તે ખૂબ જ ધીમું ચાલતું હોય જ્યારે જેની અંદર આ પ્રકારનું રુધિર પરિવહન તંત્ર જોવા મળે ખુલ્લા પ્રકારનું જોવા મળે એની અંદર રુધિર દાબ ઓછો હોય અને ઝડપી પરિવહન તંત્ર ચાલે ક્લિયર તો અળસિયાની અંદર કેવા પ્રકારનું જોવા મળે બંધ પ્રકારનું એટલે આ પ્રકારનું જોવા મળશે તો રુધિરનું વહન કેટલા માર્ગીય થશે એક માર્ગીય થશે કેમ તો કે બંધ પ્રકારની કેશિકા જોવા મળે એટલે કેવી હોય ખુલ્લી ક્લિયર તો યાદ રાખજો અળસિયાનું રુધિર પરિવહન તંત્ર બંધ પ્રકારનું હોય જો બંધ પ્રકારનું રુધિર પરિવહન તંત્ર હોય તો બંધ પરિવહન તંત્રમાં ત્રણ ભાગ જોવા મળે બંધ પરિવહન તંત્રમાં કેટલા ભાગ જોવા મળે ત્રણ ભાગ જોવા મળે કયા કયા ત્રણ ભાગ તો કે એક હૃદય એક રુધિરવાહિની અને બંધ કેશિકા જો આ હૃદય છે ધમની અને શિરા રુધિરવાહિની છે અને બંધ કેશિકા જો ખુલ્લું હોય ને તો અહીંયા શરીર ગુહા અથવા તો રુધિર ગુહા જોવા મળે બરાબર આમાં જોવા મળતી નથી એટલે યાદ રાખવાનું બંધ પરિવહન તંત્રમાં ત્રણ ભાગ જોવા મળે હૃદય રુધિરવાહિની અને બંધ કેશિકા બરાબર ચલો અળસિયાના રુધિર પરિવહન તંત્રમાં જોવા મળતા ભાગોનો અભ્યાસ કરીએ તો तो के જ્યારે રુધિરવાહિનીનું સંકોચન થાય ત્યારે રુધિરનું વહન ફક્ત એક જ દિશામાં થશે યાદ રાખજો રુધિર પરિવહનમાં તો કે રુધિરવાહિનીઓના સંકોચનથી અળસિયાના રુધિરનું વહન એક જ દિશામાં થાય છે કારણ પૂછે તો યાદ રાખવાનું કે રુધિર પરિવહન તંત્ર કેવા પ્રકારનું છે બંધ પ્રકારનું છે આથી રુધિરવાહિનીઓનું સંકોચન થશે એટલે રુધિરનું વહન તો કે આવી રીતે એક જ દિશામાં જોવા મળે છે બરાબર તો કે નાની રુધિરવાહિનીઓ શરીર દીવાલ ચેતારજ્જુ અને આંત્રમાર્ગ અથવા તો અન્નમાર્ગને રુધિર પહોંચાડે સંકોચન થાય એક જ દિશામાં વહન થાય પણ આ જે રુધિરવાહિનીઓ ધમની અને શિરાઓ છે કોને કોને રુધિર પહોંચાડે તો કે અળસિયાની શરીર દીવાલ અળસિયાની ચેતારજ્જુઓ અને અળસિયાના આંત્રમાર્ગ અથવા તો અન્નમાર્ગને રુધિર પહોંચાડે ઓકે ચલો હવે જોઈએ અળસિયાનું રુધિર પરિવહન તંત્ર બંધ પ્રકારનું હતું બંધ હોય એટલે ત્રણ ભાગ જોવા મળે હૃદય રુધિરવાહિની અને બંધ કેશિકા જો પેલો ભાગ બીજો ભાગ જોઈએ અળસિયાના રુધિર પરિવહન તંત્રનો તો કે રુધિર ગ્રંથિ શું છે રુધિર ગ્રંથિઓ તો કે અળસિયાના ચોથા પાંચમા અને છઠ્ઠા ખંડમાં રુધિર ગ્રંથિઓ આવેલી છે કયા કયા ખંડમાં રુધિર ગ્રંથિ છે ચાર પાંચ અને છઠ્ઠા ખંડની અંદર આ પ્રશ્ન નીટની અંદર પૂછાયેલો એમસીક્યુ છે કે અળસિયાની રુધિર ગ્રંથિઓ માટે કયા ખંડ સાચા છે તો કયા ખંડમાં ચાર પાંચ અને છઠ્ઠા ખંડમાં રુધિર ગ્રંથિ આવેલી છે ક્લિયર રુધિર ગ્રંથિ કયા ખંડમાં છે ચાર પાંચ અને છઠ્ઠા ખંડમાં રુધિર ગ્રંથિનું કાર્ય શું
रुधिर ग्रंथि शू काम करे तो याद रखवानुं रुधिर ग्रंथि अळसियाना रुधिर कोष अने हिमोग्लोबिन रबर हिमोग्लोबिन शू छे अळसियानुं श्वसन रंजक द्रव्य एच2 हिमोग्लोबिन ने कोना वडे दर्शावाय एच2 तो के रुधिर ग्रंथि नुं कार्य शू तो के रुधिर कोष અને હિમોગ્લોબિન નું ઉત્પાદન કરે છે બરાબર અળસિયામાં રુધિર ગ્રંથિ કયા ખંડમાં છે ચોથા પાંચમા અને છઠ્ઠા ખંડમાં છે જેમનું કાર્ય રુધિર કોષ અને હિમોગ્લોબિન નું ઉત્પાદન કરવાનું છે રેડી ચલો હવે વાત કરીએ રુધિર કોષ રુધિર કોષ નું ઉત્પાદન કોને કર્યું રુધિર ગ્રંથિએ तो के अळसियाना बधा ज रुधिर कोषो भक्षक कोष प्रकार की प्रकृति धरावे એટલે બધા જ કોષો ભક્ષક કોષ છે બરાબર ભક્ષક કોષ ઉદ્ભવ કોષ કીટાણુ અને ખાતા કોષ છે તો કે રુધિર કોષ નું શ્વસન રંજક દ્રવ્ય હિમોગ્લોબિન એચબી રુધિરના રુધિર રસમાં અથવા રુધિરમાં બરાબર રુધિર રસમાં દ્રાવ્ય क्लियर स्वसन तंत्र मार्ग में याद रखो अड़सियामा
विशिष्ट प्रकार ना श्वसन अंगो शू छे अभाव छे मात्र ने मात्र शरीर नी विनाश वाली शरीर सपाटी द्वारा श्वसन करे એટલે ત્રીજો ભાગ પણ પૂરો શ્વસન આગળ વાત કરશું ઉત્સર્જન ચલો હવે આગળની વાત કરવાની છે તો કે અળસિયાનું ઉત્સર્જન તંત્ર સમજો આ પ્રશ્નની વાત કરી અળસિયાનું ઉત્સર્જન તંત્ર સમજો તો પ્રશ્ન લખજો સેકન્ડમાં અળસિયાનું ઉત્સર્જન તંત્ર વર્ણવો બે માર્કમાં तो याद रखो अड़सियानो उत्सर्जन तंत्र वर्ण चलो शुरुआत करिए अड़सियाना उत्सर्जन तंत्र की तो कि अड़सियानो उत्सर्जन तंत्र गुच्छड़ामय नलिका नु बनेलु छे जेने उत्सर्गिकाओ कहे छे बराबर याद रखो अड़सियानो उत्सर्जन तंत्र गुच्छड़ा वाली नलिका नु बनेलु छे जेने शू कहेवाय उत्सर्गिकाओ कहेवाय शू कहेवाय उत्सर्गिका बराबर एक मार्क मां उत्सर्गिका नी व्याख्या पण पूछाशे उत्सर्गिका एटले शू લખવાનું અળસિયાના ઉત્સર્જન તંત્રમાં જોવા મળતી ગુચ્છડામય નલિકાને શું કહેવાય ઉત્સર્ગિકા તો અળસિયાનું આખી આખું સંપૂર્ણ ઉત્સર્જન તંત્ર છે એ કોનું બનેલું હોય ઉત્સર્ગિકાનું ઉત્સર્ગિકા શું છે ગુચ્છડાવાળી નલિકા પેલો પ્રશ્ન તો તમને યાદ છે ઉત્સર્જન એટલે શું ઉત્સર્જન કોને કહેવાય પછી ઉત્સર્ગિકાની વાત કરીએ ઉત્સર્જન એટલે શું આ તમને ખબર છે પાચન એટલે શું પરિવહન એટલે શું શ્વસન એટલે શું ખબર છે ઉત્સર્જન એટલે શું તો ઉત્સર્જન છે ને આત્મા ધોરણથી બનતા ઉત્સર્જન કોને બરોબર તો કે શરીરમાં નકામા પદાર્થોને બહાર કાઢવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહેવાય આની સાથે સંકળાયેલા અંગોને ઉત્સર્જન તંત્ર બને બરાબર ઉત્સર્જન કોને કહેવાનું શરીરમાં રહેલા નકામા પદાર્થને બહાર કાઢવાની પ્રક્રિયાને શું કહેવાય ઉત્સર્જન આપણા શરીરમાં નકામા પદાર્થ કયા કયા તો કે મળ છે શરીરની બહાર નીકળે મૂત્ર છે શરીરની બહાર નીકળે લાળ કેટલીક છે ઉત્સર્ગિત શરીરની બહાર નીકળે પરસેવો છે શરીરની બહાર નીકળે કાનનું મેલ છે શરીરની બહાર નીકળે નસિકાનો સ્ત્રાવ છે શરીરની બહાર નીકળે તો આ બધા પદાર્થ આપણા માટે કેવા છે ઉત્સર્ગ પદાર્થ આપણે નિયમિત મળ અને મૂત્રનો ત્યાગ કરીએ તો મળ અને મૂત્ર શું થયું ઉત્સર્ગ પદાર્થ આ ઉત્સર્ગ પદાર્થને બહાર કાઢવાની પ્રક્રિયાને શું કહેવાનું ઉત્સર્જન શું કહેવાનું ઉત્સર્જન અળસિયામાં આવા નકામા પદાર્થોનું ઉત્સર્જન કરવા માટે કઈ રચના છે ગુચ્છડામય નલિકા જેને શું કહેવાની ઉત્સર્ગિકા એને ઉત્સર્ગિકા તરીકે ઓળખવામાં આવે અળસિયામાં ઉત્સર્ગિકાના ત્રણ પ્રકાર છે અળસિયામાં ઉત્સર્ગિકાના કેટલા પ્રકાર છે ત્રણ પ્રકાર છે યાદ રાખજો પહેલી ઉત્સર્ગિકા કંઠનાલીય ઉત્સર્ગિકા નામ યાદ રાખજો ઉત્સર્ગિકા કંઠનાલીય એટલે તમને નામ ઉપરથી ખ્યાલ પડશે કંઠનાળીની આજુબાજુ બરાબર બીજી ઉત્સર્ગિકા વિટકીય ઉત્સર્ગિકા વિટકીય વિટક એટલે શું તો કે અળસિયાના આંતરડાની આંતરસપાટી એટલે અળસિયાની આંતરસપાટી જે આંતરડું હોય આંતરડું કયા ભાગમાં છે પંદરમા ખંડથી શરૂ થાય અને અંત સુધી તો આંતરમાર્ગના આંતરડાની સપાટીને વિટક કહેવાય શું કહેવાય વિટક ત્યાં ઉત્સર્ગિકા વિટકીય ઉત્સર્ગિકા અને ત્રીજી ઉત્સર્ગિકાનું નામ યાદ રાખવાનું ત્વચીય ઉત્સર્ગિકા અળસિયાની સમગ્ર ત્વચામાં આવેલી ઉત્સર્ગિકા બરાબર જોજો અળસિયામાં ઉત્સર્જન તંત્ર ગુચ્છડાવાળી નલિકા જેને ઉત્સર્ગિકા કહેવાય ઉત્સર્ગિકાના ત્રણ પ્રકાર ત્રણ નામ યાદ રાખવાના કેટલા ત્રણ પહેલી ઉત્સર્ગિકા કંઠનાળીય ઉત્સર્ગિકા
કંઠનાલીય ઉત્સર્ગિકા, વિટકીય ઉત્સર્ગિકા અને ત્વચીય ઉત્સર્ગિકા, ત્રણ ઉત્સર્ગિકા છે. ચલો પહેલી ઉત્સર્ગિકાની ચર્ચા કરીએ. કંઠનાલીય ઉત્સર્ગિકા, તમારે આખું લખવાનું કંઠનાલીય ઉત્સર્ગિકા. જો કંઠનાલીય ઉત્સર્ગિકા, કંઠનાળીની આજુબાજુ, કંઠનાળી કેટલા વખતમાં છે? ત્રીજા. તો કંઠનાલીય ઉત્સર્ગિકા ચાર પાંચ અને છ ખંડમાં, અંડરલાઈન કરજો, ચાર પાંચ અને છ ખંડમાં ત્રણ જોડ આવેલી છે, એટલે છ કંઠનાલીય ઉત્સર્ગિકાઓ હશે. જે પાચન નળીમાં ખુલે છે, જે કેમાં ખુલે? પાચન નળીમાં. પાચન નળીમાં મુખથી શરૂ થઈ વળગાર સુધી, પણ ચોથો ખંડ એટલે કંઠનળી પછી સમગ્ર નળીમાં ખુલશે, એટલે કંઠનળીમાં ખુલે છે કંઠનાલીય ઉત્સર્ગ. ઠીક છે સાહેબ, પેલા કંઠનાલીય નથી, પેલા વિટપીએ ભલે, તો પણ તમને મજા આવે એ પેલા લખવાનું, એટલે ગોટે ના ચાલે. કંઠનાલીય કેમાં આવ્યું છે? છેલ્લે આવ્યું, પેલા વિટપીએ આવ્યું, પછી ત્વચીએ આવ્યું, પછી કંઠનાલીય. તો કંઠનાલીય માટે શું યાદ રાખશું? તો કે તે ચાર પાંચ અને છ ખંડમાં આવેલી છે. કેટલી છે? ત્રણ જોડ આવેલી છે, અને તે કેમાં ખુલે? પાચન નળીમાં. પાચન નળીના કયા ખંડમાં ખુલતી હશે? ચાર પાંચ અને છ, એટલે જાતિ કંઠ નળી પૂરી જાતિ હોય ત્યારે. ચલો બીજી ઉત્સર્ગિકાની વાત કરીએ, વિટપીય ઉત્સર્ગિકા. બીજી ઉત્સર્ગિકા વિટપીય ઉત્સર્ગિકા, તો કે તે પંદરમા ખંડથી શરૂ થાય છેલ્લા ખંડ સુધી હોય છે. પંદરમા ખંડથી શરૂ થાય અને અંતિમ ખંડ સુધી ચાવી રચના કઈ છે? આતરડું. જે પણ પંદરમા ખંડથી શરૂ થાય અને અંત સુધી હોય, એટલે પંદરમા ખંડથી શરૂ થાય છેલ્લા ખંડ સુધી હોય, તે બંને બાજુએ વિટપની પશ્વ સપાટીએ હોય અને આંતરડામાં ખુલે. વિટપ એટલે આંતર સપાટી. વિટપ એટલે શું થયું? આંતર સપાટી. જો આંતરડું પણ પંદરમા ખંડથી છે અને અંતિમ ખંડ સુધી છે. વિટપીય ઉત્સર્ગિકા પણ પંદરમા ખંડથી શરૂ થાય અંતિમ ખંડ સુધી હોય, પણ ક્યાં હોય? તો કે આંતરડાની બંને બાજુએ વિટપની પશ્વ સપાટી, આંતરમાર્ગની પશ્વ સપાટી આવેલી હોય છે, જે આંતરડામાં ખુલે. આ કેમાં ખુલી? પાચન નળીમાં. વિટપીય કેમાં ખુલે? આંતરડાની અંદર ખુલશે. બંને કેમાં ખુલે ને ખાસ યાદ રાખો. તો એક છે ને પાચન નળીમાં ખુલે છે, અને બીજી કેવા ખુલે? આંતરડામાં. જો મેં તમને કીધું ને, ઉત્સર્જન એટલે શું? તો કે નકામા પદાર્થનો ત્યાગ કરે. તો એક પાચન નળીમાં ખુલે, કઈ? કંઠનાળીય. તો એ નકામા પદાર્થનો ત્યાગ કેવા કરશે? પાચન નળીમાં, જે મળદ્વાર દ્વારા બહાર કરશે. બીજી તો કે વિટપીય કેવા ખુલે? આંતરડામાં. તો આ નકામા પદાર્થનો ત્યાગ કેવા કરશે? આંતરડામાં, જે પણ મળદ્વાર દ્વારા બહાર નીકળે. ચલો ત્રીજી ઉત્સર્ગિકાની વાત કરીએ, ત્વચીય ઉત્સર્ગિકા. ત્રીજી કઈ છે? ત્વચીય ઉત્સર્ગિકા. તો કે તે ત્રીજા ખંડથી શરૂ થાય અને છેલ્લા ખંડ સુધી શરીરની સપાટી પર ચોટેલી હોય, આથી તેને ત્વચીય ઉત્સર્ગિકા કીધી. તે ખંડ ત્રણથી શરૂ થાય અને છેલ્લા ખંડ સુધી શરીરની સપાટીએ ચોટેલી હોય છે, યાદ રાખજો. ત્રીજા ખંડથી શરૂ થાય અને છેલ્લા ખંડ સુધી શરીરની સપાટીએ ચોટેલી હોય છે, તે સૂક્ષ્મ છિદ્રો દ્વારા સીધી શરીરની બહાર ખુલે. એટલે ત્રીજા ખંડ પછી તો કે શરીરની બહાર છિદ્રો હોય, એની અંદર શરીરની સપાટીમાં ખુલે છે, એટલે સીધા ઉત્સર્ગ પદાર્થનો શરીરની બહાર નિકાલ થશે. ક્લિયર? તો કંઠનાળીએ કયા ખંડમાં છે? ચાર પાંચ અને છ. વિટપીય કયા ખંડમાં છે? પંદર થી લઈ અંતિમ સુધી. ત્વચીય ક્યાં છે? ત્રીજા થી લઈ અંતિમ સુધી. કંઠનાળીય કેવા ખુલે? પાચન નળીમાં. વિટપીય કેવા ખુલે? આંતરડામાં. ત્વચીય કેવા ખુલે? શરીરની બહાર. ચલો હવે ગણેલા કાર્યોની વાત કરીએ. એક વાત પૂછાઈ શકે, ઉત્સર્ગિકાના કાર્યો જણાવો. ઉત્સર્ગિકાના કાર્યો જણાવો. તો ત્રણેય ઉત્સર્ગિકા સાથે મળીને શું કામ કરે? દેહ જળનું, એટલે અળસિયાના શરીરના જળનું કદ અને બંધારણ જાળવી તેનું નિયંત્રણ કરે. પૂછાયેલો પ્રશ્ન છે, ઉત્સર્ગિકાનું કામ જણાવો. બધી ઉત્સર્ગિકા અળસિયાના દેહ જળનું કદ અને બંધારણ જાળવી અને તેને શું કરે?
બધા પેટને શું તો કે જો ઉત્સર્ગી કારણા શરૂઆતના છેડે આવેલો વર્ણી આકારનો વાહક ઉત્સર્ગી કારણા જ્યાં શરૂ થતી હોય ને ત્યાં આવેલો વર્ણી આકારનો વાહક ધારો કે ચોથા ખંડથી શરૂ થઈ તો કંઠનાળીનો ચોથા ખંડમાં કેવો ભાગ હશે વર્ણી આકારનો વિકર્ણીનો 15મા ખંડમાં કેવો હશે વર્ણી આકારનો વાહક જ્યાંથી શરૂઆત થાય એ શરૂઆતના વર્ણી આકારના ભાગને શું કહેવાય નિવા શું કહેવાય નિવા તો કે ઉત્સર્ગિકા નિવાની મદદથી ઉત્સર્ગ દ્રવ્યનું શોષણ કરે એટલે જ્યાં શરૂઆત થાય ત્યાં વર્ણી આકારનો ભાગ છે ઉત્સર્ગ દ્રવ્યનું શોષણ કરશે અને આંતરડા અને છિદ્ર દ્વારા તો કે શરીરની બહાર શું કરે નિકાલ કરે છે તો પહેલું ભાગ તે દેહ ઉત્સર્ગ દ્રવ્યનું શોષણ કરી આંતરડા અને છિદ્ર દ્વારા શરીરની બહાર શું કરે નિકાલ કરે તો આ વાત કરી અળસિયાના ઉત્સર્જન તંત્રની ફરીથી વાત કરીએ આખું ઉત્સર્જન તંત્ર ગુચરામાં નલિકાનું છે તેને શું કીધી ઉત્સર્ગિકા ત્રણ પ્રકારની હોય કંઠનાળીય વિટપીય અને ઉપચ્છદ કંઠનાળીય કયા ખંડમાં ચાર પાંચ અને છ વિટપીય પંદરમા ખંડથી અંત સુધી ત્વચીય ત્રીજા ખંડથી અંત સુધી કંઠનાળીય કેમાં ખુલી પાચન નળીમાં વિટપીય કેમાં ખુલી આંતરડામાં અને ત્વચીય કેમાં ખુલે શરીરની બહાર ત્રણેયનું સામાન્ય રીતે બે કામ પહેલું કામ દેહજળ ઉપદ અને બંધારણ જાળવે બીજું કામ ઉત્સર્ગિકા નિવાપની મદદથી નકામા દ્રવ્યનું શું કરે શોષણ કરે અને શરીરની બહાર શું કરે નિકાલ કરે તો આજે આપણે ત્રણ તંત્રોની વાત કરી પરિવહન તંત્ર શ્વસન તંત્ર અને ઉત્સર્જન તંત્ર ત્રણેય પ્રશ્નો છે તમારે સ્ટેટમેન્ટમાં લખવાના આ પ્રશ્ન પણ પૂછાય એવો છે ઉત્સર્જન તંત્ર પણ યાદ રાખવાનું હવે આપણે કાલે વાત કરીશું અળસિયાના ચેતાતંત્રની અને અળસિયાના પ્રજનન તંત્ર તો આજના ત્રણ પ્રશ્નો રુધિર પરિવહન તંત્ર સમજાવો શ્વસન તંત્ર સમજાવો અને ઉત્સર્જન તંત્ર સમજાવો વ્યવસ્થિત રીતે લખી અને યાદ રાખો હવે આગળ વાત કરીશું ચેતાતંત્ર અને પ્રજનન